हेलो फ्रेंड्स, वेलकम्स टू ऑल ऑफ यू। स्पेशल पर्पज व्हीकल अंदर चैप्टर वन अंदर आज आप लास्ट टॉपिक भणवाना छे, जेनुं नाम छे व्हीकल फॉर डिफरेंटली चैलेंज पर्सन, के स्पेशल पर्पज व्हीकल आपणे सब्जेक्ट भणी रह्या छीए। बराबर छे, तमने ख्याल छे के अलग अलग टाइपनी जे डिजाइन माटे बनावेला होय, अलग पर्पज माटे बनावेला होय, अलग कोई ट्रांसपोर्टिंग माटे बनावेला होय, बराबर छे, कोई एक्जेस्ट कोई जनरल एक काम माटे बनावेला होय, एने कहेवामां आवे छे स्पेशल पर्पज व्हीकल। तो एवो एक टॉपिक है आज नो, जेनु नाम छे के डिफरेंटली चैलेंज पर्सन, के जे हेन्डिकेप पर्सन छे, बराबर, जेने पग खूबज काम नहीं करता, एना माटे आपणे हेन्डिकेप पर्सन माटे आपणे जनरली व्हीकल एक वन टाइप ऑफ स्पेशल पर्पज व्हीकल कहेवामां आवे। तमे जोई शको छो, फिगर तमने एक बतावेली, आ ट्राइसाइकल कहेवाय छे अने आ बाइक कहेवामां आवे छे, बराबर, के जनरली आपणे कहेवाय टू व्हीलर तरीके होय छे। સાયકલમાં બે વ્હીલ આપેલા હોય છે, ટુ વ્હીલરમાં ટુ વ્હીલ આપેલા હોય છે, તો જનરલી સિમ્પલ પર્સન આમાં એ ડ્રાઇવિંગ કરી શકે છે, બટ જેને હેન્ડિકેપ પર્સન છે એ ડ્રાઈવ કરી શકતા નથી, કારણ કે એનો પગ ખૂબ જ હેન્ડિકેપ હોય છે, એટલે એ ઊભું ના રહી શકે, બરાબર છે, તો એ તકલીફ પડતી હોય છે, તેના માટે અલગથી ડિઝાઇન કરેલું હોય છે, તમે માર્કેટમાં પણ જોઈ શકો છો, બરાબર, કે આ ટાઈપની સાયકલ પણ આપેલી હોય છે અને આ ટાઈપની બાઇક પણ આપેલી હોય છે। હવે તો ઘણા બધા એવા ડિઝાઇનિંગ કરીને ઘણા બધા અલગ અલગ ટાઈપના સ્કૂટર બનાવવામાં આવે છે, બરાબર છે, હેન્ડિકેપ પર્સન માટે। In our daily life, we have seen various types of tricycle and tri-wheel vehicle used by the disabled person for their locomotion from one place to another. There are several newly developed tri-wheel vehicle for physically challenged people which will be operated by manual, electrical and motorized modes. કે જનરલી તમે ડેઈલી લાઈફની અંદર તમે જોઈ શકો છો કે હેન્ડિકેપ એટલે તો ફિઝિકલ ડિસેબલ પર્સન માટે આપણે ટ્રાયસાયકલની વાત કરીએ છીએ, કે કોઈ બેઝિક કૂટર સ્કૂટરની વાત કરીએ, કે જે થ્રી વ્હીલ ટાઈપનું આપેલું હોય, જે ઓનલી ફોર ફિઝિકલ ડિસેબલ પર્સન માટે જ હોય છે, બરાબર છે, એના માટે જ ઉપયોગ કરવામાં આવે છે। અલગ અલગ વેરાયટી ટાઈપની ટ્રાયસાયકલનો ઉપયોગ અત્યારે માર્કેટની અંદર અવેલેબલ છે, કે જે જનરલી મેન્યુઅલી પણ ઓપરેટ થતી હોય છે, ઇલેક્ટ્રિકલી પણ ઓપરેટ થતી હોય છે, અને મોટરથી પણ ઓપરેટ કરવામાં આવતી હોય છે, બરાબર। તો આ ટાઈપની અત્યારે માર્કેટની અંદર ફિઝિકલી ડિસેબલ પર્સન છે, બરાબર છે, હેન્ડિકેપ પર્સન છે, તેના માટે અલગ અલગ વ્હીકલ ડિઝાઇન કરવામાં આવે છે। એનું એક એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, ટ્રાયસાયકલ એન્ડ બાઇક। ધ મોસ્ટ કોમનલી યુઝ હેન્ડિકેપ ટ્રાયસાયકલ આર ડ્રીવન બાય ધ મેન્યુઅલ મોડ ઓફ ઓપરેશન બાય યુઝ ઓફ પેડલ, બટ ધીઝ વ્હીકલ પ્રોવાઈડ ડિસકમ્ફર્ટ ટુ હેન્ડિકેપ પર્સન થ્રુ ધ વીકનેસ ઇન ધર બોડી એન્ડ ડ્યુ ટુ ધેર લેક ઓફ ફિઝિકલ ફિટનેસ ઇન ઓલ પીરિયડ ઓફ ટાઈમ। હવે દાખલા તરીકે ટ્રાયસાયકલની તમે વાત કરો, બરાબર છે, તો ટ્રાયસાયકલની અંદર જનરલી કેવું હોય કે આપણે મેન્યુઅલી અહીંયા એક હેન્ડલ આપેલું હોય છે, જેમ પગથી આપણે સાયકલ ચલાવીએ છીએ ને પેડલ મારીને, તો આપણે અહીંયા કેવું હોય, જનરલી હાથથી અને આપણે પેડલ મારવાના હોય છે, જે એને ડ્રીવન આપેલું હોય છે પાછળના ચેન દ્વારા એનું ઓપરેટિંગ કરવું જોઈએ, જેને મેન્યુઅલ આપણે ઓપરેટિંગ કરી શકીએ છીએ। બટ જ્યારે થોડુંક ડિસકમ્ફર્ટ રહે છે, તો કઈ રીતે ડિસકમ્ફર્ટ રહે, ત્યારે આપણે કોઈ વીકનેસ હોય, એ જો બધાનું શરીર કામ ના કરતું હોય, બરાબર છે, ફિઝિકલી ફિટનેસ બરાબર વ્યવસ્થિત ના હોય, તો એ પ્રમાણે એનો ફોર્સ વધારે કરવો પડે છે પેડલ મારવામાં, બરાબર છે, તો આ જગ્યાએ તકલીફ પડે છે। તો એવા જનરલી એ પ્રમાણે પહેલાં સાયકલનો ઉપયોગ કરવામાં આવતો હતો, હવે ધીમે ધીમે કરતાં કરતાં એમાં ઇલેક્ટ્રિકનો ઉપયોગ કરવામાં આવી ગયો, પછી જનરલી બાઇક બનાવવામાં આવી ગયા, બરાબર, તો જનરલી આ બધી અલગ અલગ વ્હીકલનો આપણે ઉપયોગ કરી શકીએ, હેન્ડિકેપ માટે આપણે કરી શકતા હોઈએ છીએ। હેન્સ ઇન ઓર્ડર ટુ રિડ્યુસ ધોઝ ડિફિકલ્ટીઝ, વેરિયસ ટાઈપ્સ ઓફ મોપેડ એન્ડ મોડિફાઈડ સ્કૂટર લાઇક વ્હીકલ આર ઇન્ટ્રોડ્યુસ, કે આ બધી આપણે ફિઝિકલ ફિટનેસ ના હોય, કોઈ વીકનેસ હોય વ્હીકલને, બરાબર, થોડોક ફોર્સ વધારે દેવો પડતો હતો આપણે ટ્રાયસાયકલની અંદર, તો માર્કેટની અંદર હવે ધીમે ધીમે અલગ અલગ કરતા મોપેડ બનાવવા છે, મોડિફાઈડ સ્કૂટર બનાવ, હેન્ડિકેપ પર્સન માટે જનરલી અવેલેબલ માર્કેટમાં થઈ ગયા છે, વિચ આર ઇન ધ ફોર્મ ઓફ સેમી ઓર ફૂલી ઓટોમેટેડ મોડ ઓફ કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ફોર ધેર બેટર ઇન્ક્રીઝ ઇન ધ કમ્ફર્ટ ફોર ધેર ટ્રાન્સપોર્ટેશન। હવે જેમ આપણે ટ્રાયસાયકલની અંદર એટલો બધો ફોર્સ દેવો પડતો હતો, થાક લાગતો હતો, બરાબર છે, તો હવે જ્યારે આપણે મોડિફાઈડ ફૂલી ઓટોમેટિક છે, ઓટોમેટિક સ્કૂટર આવી ગયા છે, તો એમાં કોઈ જાતનો આપણે પીપલને કોઈ જાતનો આપણે થાક લાગતો નથી, એટલે હેન્ડિકેપ વ્હીકલ હેન્ડિકેપ પર્સન છે ઇઝીકલી આપણે સ્કૂટરને ચલાવી શકે છે, એટલે ઘણી બધી અલગ અલગ ટેકનોલોજી આવી ગઈ છે, બરાબર છે। ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ન્યૂ કન્સેપ્ચ્યુઅલ આઈડિયા એન્ડ ટેકનોલોજી ઓન હેન્ડિકેપ વ્હીકલ ફોર ધ બેટરમેન્ટ ઇન ધ પ્રી એક્ઝિસ્ટિંગ વ્હીકલ મોડલ ફોર ડિફરન્ટલી એબલ પીપલ એન્ડ વી હોપ ધીસ વિલ બી helpful for further manipulation in developments and provide the guideline for new innovation in automotive for physically challenged people। કે જ્યારે ન્યુ કન્સેપ્ચ્યુઅલ આઈડિયા આવી ગયા છે, ન્યૂ ટેકનોલોજી આવી ગઈ છે, તો હવે ટ્રાયસાયકલની જગ્યાએ આમાં શું છે,
કે કોઈ ગરીબ માણસ છે એ આપણે સ્કૂટર ખરીદી શકે નહીં, એટલા માટે એને ટ્રાયસાયકલનો ઉપયોગ કરવો પડે છે, બરાબર છે. બટ જનરલી માર્કેટની અંદર જે ફિઝિકલી ડિસેબલ પીપલ છે એના માટે ન્યૂ કસ્ટમચ્યુઅલ આઈડિયા પણ ઘણા બધા આવી ગયા છે, ન્યૂ ટેકનોલોજી પણ આવી ગઈ છે કે જે અલગ અલગ પીપલ જે હેન્ડિકેપ પીપલ છે એના માટે અલગ અલગ રીતે ઇન્વેન્શન કરીને અલગ અલગ વ્હીકલનું ડિઝાઇન કરવામાં આવે છે. એટલે એને ઇઝીલી આપણે કમ્ફર્ટેબલ પણ રહે અને થાક પણ ના લાગે અને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ અવર જવર કરી શકે છે. ધીસ ઇઝ કોલ્ડ ડિફરન્ટ ચેલેન્જ પર્સન વ્હીકલ, કે જે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ જે આપણે ડિફરન્ટલી ચેલેન્જ પર્સન છે કે જે હેન્ડિકેપ પર્સન વ્હીકલ છે, બરાબર, એના માટે કેવું ટાઈપનું વ્હીકલ જનરલી માર્કેટમાં છે અને કેવું હોવું જોઈએ એના વિશે આપણે વાત કરી. ઓકે ફ્રેન્ડ્સ, તો ચેપ્ટર વનની અંદર આપણે લગભગ બધા જ ટોપિક ક્લિયર થઈ ગયા છે, કવર થઈ ગયેલા છે, બરાબર છે. હવે આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે આપણે નેક્સ્ટ ચેપ્ટર ચાલુ કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ ઓલ ઓફ યુ.